ગુડ મોર્નિંગ ટુ ઓલ. જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની ગ્રામરની અંદર જેન્ડર ચેન્જ એટલે કે જાતિ બદલાવો ટોપિક ઉપર અભ્યાસ કરવા જઈ રહ્યા છે. જાતિ બદલાવો એટલે લિંગ પરિવર્તન કરો. આ જાતિના ત્રણ પ્રકાર છે, મેસ્ક્યુલાઇન એટલે કે નર જાતિ, ફેમિનાઇન યાની કે નારી જાતિ, ન્યુટર યાની કે નાની અંતર જાતિ. તો મેસ્ક્યુલાઇન યાની કે નર જાતિની અંદર મેન, બોય, લાયન, ઓક્સ, પ્રોનામ હી વગેરે આવી શકે છે. ફેમિનાઇન યાને કે નારી જાતિમાં વુમેન, ગર્લ, લાયનેસ, કાવ, પ્રોનામ શી આવી શકે છે. એન્ડ ન્યુટર યાની કે નાની અંતર જાતિ, જેની અંદર નિર્જીવ ચીજોનો સમાવેશ થાય છે, જેમ કે કાર, ટેબલ, પેન, બુક અને પ્રોનામ તરીકે ઇટનો યુઝ થાય છે. આમ જાતિ બદલો એટલે નર અને નારી જાતિને એકબીજામાં ફેરવવાની હોય છે. તેને માટે જરૂરી જાતિકવાચક નામ અને સર્વનામમાં પરિવર્તન કરવામાં આવે છે, જે નીચે મુજબ છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે જેન્ડર ચેન્જ કરવી હોય ત્યારે આપણે મેસ્ક્યુલાઇન એન્ડ ફેમિનાઇન યાને કે મેસ્ક્યુલાઇનને ફેમિનાઇન એટલે કે મેલને ફિમેલમાં એન્ડ ફિમેલને મેલમાં પરિવર્તન કરવાનું હોય છે, જેને આપણે જેન્ડર ચેન્જ કહીએ છીએ. જેમ કે ફાધર હોય તો આપણે મધરમાં ચેન્જ કરશું, ગ્રેન્ડ ફાધર હશે તો ગ્રેન્ડ મધર, અંકલ આંટ, બ્રધર સિસ્ટર, સન ડોટર, મેન વુમેન. જો અહીંયા મેં મેનના સ્પેલિંગ બે લખેલા છે, એમ એ એન એટલે સિંગ્યુલર યાને કે ફક્ત એક જ મેન, અને એમ ઈ એન એટલે કે પ્લુરલ જે બહુવચનમાં યુઝ થાય છે. તે જ રીતે વુમેનમાં પણ સ્પેલિંગ ચેન્જ થશે, હસબન્ડ વાઇફ, બોય ગર્લ, મિસ્ટર મિસિસ, કિંગ ક્વીન, પ્રિન્સ પ્રિન્સેસ, નેફ્યુ નીઝ. હવે કિંગનો તો તમને ગુજરાતી ખબર હશે, પ્રિન્સની ખબર હશે, પણ નેફ્યુ, નેફ્યુ યાને કે ભત્રીજો, અને નીઝ યાને કે ભત્રીજી, સર મેડમ, માસ્ટર તો મિસ્ટ્રેસ, વેઇટર વેટ્રેસ, જેન્ટલમેન લેડી, પોએટ યાને કે કવિ, અને પોએટિસ યાને કે કવિયત્રી, ઓથર યાને કે લેખક તો એનું ઓથરેસ. તો હવે તમે આ સ્પેલિંગ કઈ રીતના બનાવશો જોઈ શકો છો તમે. જો મેં પોએટ હતું એની પાછળ ઈ ડબલ એસ લગાવવાથી આપણે શું બની જાય છે, એનો પોએટિસ બની જાય છે. ઓથર હતું તો એની પાછળ બી ઈ ડબલ એસ લગાવવાથી ઓથરેસ થઈ જાય છે. એવી જ રીતના પ્રિન્સ તો એની પાછળ ડબલ એસ લગાવવાથી પ્રિન્સેસ થઈ જાય છે. ઘણી વખત તમે સ્પેલિંગ મિસ્ટેક આ બાબતે કરતા હો છો. ફક્ત આવી નાની નાની બાબતોને જો માઇન્ડમાં રાખીએ તો આપણો સ્પેલિંગ કેવો જશે, કરેક્ટ જશે. હન્ટર તો હન્ટ્રેસ, પાછળ શું લાગશે, ફક્ત ડબલ આર. આપણે હન્ટર કરીએ છીએ તો હન્ટ્રેસ, એની અંદર ઈ નીકળી જશે ત્યાર પછી આર ઈ ડબલ એસ લાગશે. લાયન તો લાયનેસ, ઈ ડબલ એસ. ટાઈગર તો ટાઈગ્રેસ, ઈ ડબલ એસ. હોર્સ તો એનું થશે મેર, હોર્સ યાની કે ઘોડો તો મેર યાની કે ઘોડી. પીકોક તો એનું થશે પીહેન, પીકોક યાની કે મોર અને પીહેન યાની કે ઢેલ. હીરો હિરોઈન, એક્ટર તો એક્ટ્રેસ, અને ગોડ તો ગોડેસ. હવે આ તો હતા આપણા જાતિ દર્શક નામ કે જેની અંદર આપણે પરિવર્તન કરશું, કે જે મેલ હશે એ ફિમેલમાં જશે અને ફિમેલ હશે એ મેલમાં જશે. તો તેની સાથે તમને બીજી એક વસ્તુ પણ યાદ રાખવાની છે, એટલે કે પ્રોનાઉન, કે એમાં મેસ્ક્યુલાઇનની અંદર આપણે સમાવશું હી, પછી હિમ હિઝ અને હિમસેલ્ફ, અને ફેમિનાઇનની અંદર હશે હર. તો જ્યારે હી હશે તો એનું ફેમિનાઇન સી થશે અને શીનું થશે હી. એવી જ રીતના હિમ અથવા તો હિઝ હશે તો એનું હર થશે, હિમસેલ્ફ તો હર સેલ્ફ. હવે અહીંયા હર તો હરની અંદર હર જો એક જ છે પણ એનું તમારે હિમ અને હિઝ કરવું પડશે, જેમ કે અહીંયા મેં બતાવ્યું છે હિમ એન્ડ હિઝ, તો એનું ચેન્જ કર્યું મેં હરમાં. તો હિમ ને હિઝ તમે કઈ રીતના યુઝ કરશો એ કેના આધારે યાદ રાખશો, કે જ્યારે તમારા વાક્યની અંદર પ્રિપોઝિશન ઓન, ઇન એવું આપેલું હશે ત્યારે તમે જે હિમ આપે સોરી હર આપેલું હશે એનું હિમ કરશો. પરંતુ જ્યારે તમને હર પછી કોઈ સંબંધક રૂપ આપેલો હશે, યાને કે કાર, પછી ફ્રેન્ડ્સ, મધર, ફાધર, આપણે એમ કહીએ ને કે હર ફાધર,
તો આપણે એનું કરવું પડે. હિમ ફાધર ના થાય, શું થાય? હિઝ ફાધર થાય. તો જ્યારે પણ કોઈ સંબંધક નામ હર સાથે જોડાયેલું હશે ત્યારે હિઝ કરશું, જ્યારે પ્રિપોઝિશન સાથે હર જોડાયેલું હશે ત્યારે તેનું હિમ કરશું. હવે આપણે એક્ઝામ્પલ કરવા જઈ રહ્યા છીએ. ધેટ વુમેન ઇઝ અ પોએટિસ્ટ. તો હવે અહીંયા તમને શું યાદ રાખવાનું છે કે જ્યારે તમે વાક્યની અંદર જેન્ડર ચેન્જ કરતા હો તો પ્રથમ તમને જે જાતિદર્શક નામ છે તેને ચેક કરી લેવાના. તો આ જાતિદર્શક જે નામ રહેલા હશે એ જાતિદર્શક નામને તમારે સૌ પ્રથમ શું કરવા પડશે? અન્ડરલાઇન કરવા પડશે. અને એ જાતિદર્શક નામને આધારે તમે શું કરી શકશો? એની અંદર પરિવર્તન કરી શકશો. જેમ કે હું અહીંયા તમને બતાવી રહી છું વુમેન, તો અહીંયા વુમેન જાતિદર્શક નામ છે અને એની સાથે પોએટિસ્ટ યાને કે કવિયત્રી. તો ધેટ વુમેન, તો વુમેન આવ્યું તો આપણને ખ્યાલ જ હોવો જોઈએ કે એનો મેન થાય. તો ધેટ મેન ઇઝ અ, હવે અહીંયા કવિયત્રી તો આપણે એને કવિમાં પરિવર્તન કરશું એટલે પોએટ. ધ કિંગ ચેઝ ધ લાયન. બીજા કોઈ પણ શબ્દમાં તમને કોઈ પણ જાતનું પરિવર્તન કરવાનું નથી. તો કિંગનું ચેન્જ થાય ક્વીન. તો ધ ક્વીન ચેઝ ધ લાયન. મે આઈ કમ ઇન મેડમ, તો અહીંયા આપણે કોને અન્ડરલાઇન કરશું? મેડમને. તો મે આઈ કમ ઇન સર. ધ હન્ટર, તો અહીંયા જાતિદર્શક નામ કોણ છે? હન્ટર ચેઝ ધ ટાઈગર. તો ધ હન્ટ્રેસ્ટ ચેઝ ધ ટાઈગ્રેસ. જો અહીંયા તમે જોઈ શકો છો હું ફક્ત જાતિદર્શક નામને જ પરિવર્તન કરું છું, બાકી વાક્યની અંદર કોઈ પણ જાતનો પરિવર્તન કરવાનો રહેતો નથી. માય આન્ટ્સ સન ઇઝ અ હીરો. એટલે કે અહીંયા આપણે ત્રણ જોડાયેલા છે જાતિદર્શક નામ. તો માય આન્ટ્સ, તો માય અંકલ્સ, સન તો એનું થઈ જશે ડોટર, હીરો હતું તો એનું આપણે કર્યું હિરોઈન, કારણ કે સનને આપણે હીરો તરીકે લઈએ છીએ. તો ડોટર શું બની જશે? હિરોઈન. અભિનેતા અભિનેત્રી. માય ફાધર, તો ફાધર અને ઓથર, તો માય ફાધર ઇઝ એન ઓથર. તો ફાધરનું શેમાં પરિવર્તન થશે? મધરમાં. તો માય મધર ઇઝ એન ઓથરેસ. ધ પ્રિન્સ રોડ અ હોર્સ, તો ધ પ્રિન્સનું થઈ ગયું પ્રિન્સેસ રોડ અ મેર. ધેટ જેન્ટલમેન, જેન્ટલમેન ઇઝ માય અંકલ, તો ધેટ જેન્ટલમેનનું ચેન્જ થશે લેડીમાં, તો ધેટ લેડી ઇઝ માય આન્ટ. ધીસ ગર્લ ઇઝ માય નીઝ, તો ધીસ બોય, ગર્લનું શેમાં પરિવર્તન થશે? બોયમાં. ઇઝ માય નીઝનું કર્યું નેફ્યુ. મિસ્ટર મહેરાજ સન ઇઝ એન એક્ટર, તો આપણે મિસ્ટરનું શેમાં કરશું પરિવર્તન? મિસિસ. મહેરાજ સનનું થઈ ગયું ડોટર. ઇઝ એન એક્ટ્રેસ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ઉદાહરણ દ્વારા જોઈ શકો છો કે આપણે ફક્ત જે જાતિદર્શક નામ છે કે જે આપણે અન્ડરલાઇન કર્યા છે તેની અંદર જ પરિવર્તન કર્યું છે. એ રીતે આપણે વધારે કોઈ પણ જાતનું પરિવર્તન કરવાનું રહેતું નથી. આ રીતે તમે જાતિદર્શક નામ અને તેના સર્વનામનો ઉપયોગ કરી અને તમે વાક્યમાં પરિવર્તન કરી શકો છો.